આઠમાં છે ચંદ્ર ગ્રહ. નામ પરથી જ ખબર પડી જાય, ભગવાન માસેન રાજા અને લક્ષ્મણા માતા. માતાની કુક્ષીમાં ફાગણવદ પાંચમના દિવસે પ્રભુ ગર્ભમાં પધાર્યા. દિવસો પસાર થઈ રહ્યા છે. એક દિવસની વાત છે, માતા લક્ષ્મણને દોહલો થયો કે મારે ચંદ્રનું પાન કરવું છે. મોદીના રાજમાં થયો હોત તો કેત કે હું ચંદ્ર યાન મોકલું છું, પછી ત્યાંથી પાણી લાવું છું, પછી પાન કરું. યાદ રાખજો, ચંદ્ર એ વિમાન છે. નંબર ટુ, ચંદ્ર અહીંથી અસંખ્ય યોજન દૂર છે, સોરી 900 યોજન દૂર છે. અને નંબર થ્રી, ચંદ્રમાં દેવતાઓ રહે છે. આ તમને જે ચંદ્રયાન ને ચંદ્ર બતાવે છે એની વિવેચનામાં આપણે અત્યારે પડવું નથી, કારણ કે ઓલો ચંદ્રયાન પણ હજી ચંદ્ર પર પહોંચ્યો નથી. બચારો એ પ્રદક્ષિણાઓ આપે છે. પહોંચ્યો ભાઈ, હજારો લાખો કરોડોના ખર્ચા પછી ચંદ્રયાન ચંદ્ર પર નથી પહોંચ્યું, પણ અહીંયા માતા લક્ષ્મણાને ચંદ્રના પાન કરવાનું મન થયું છે. યાદ છે, અજય રામાયણમાં આવી વાત આવે છે, રામને ચંદ્રનું પાન કરવાનું મન થયું ત્યારે શું કર્યું તું કૌશલ્યાએ? હા, ઘરની બહાર થાળી લઈ ગયા, થાળીમાં શું રાખ્યું? પાણી. એમાં શું પડ્યું? મોદીને કહ્યું કે ચંદ્ર પર તમે હું કામ મોકલો છો, ચંદ્રને અમે તમારી પાસે લઈ આવી. એક થાળીમાં પાણી નાખો, એક પાણીની કિંમત કેટલી છે? 20 રૂપિયા, 25 રૂપિયા. 25 રૂપિયામાં અમે આખો ચંદ્ર તમારા ઘર પર લાવીએ, તમે 25,000 કરોડના ખર્ચે હજી ચંદ્ર પર પહોંચી દેશો. દેવતાઓને સમાચાર મળ્યા, માતા લક્ષ્મણાનો દોહરો એમણે એમની રીતે પૂરો કર્યો અને ચંદ્રનું પાન કરાવ્યું. ગર્ભાવસ્થામાં ગર્ભકાળ પૂરો થયો, દીકરાનો જન્મ થયો. કવિઓ સુંદર કલ્પના કરે છે, ચંદ્રનું પાન કર્યું હોવાના જ કારણે કદાચ આ ભગવાનનો વર્ણ પણ કેવો થયો, ચંદ્ર જેવો. બોલો, પદ્મપ્રભને વાસુપૂજ્ય દોઈરાતા કહીએ પછી ચંદ્રપ્રભને સુધીના ઓ બે ઉજળા ઉજળા, તમારો ઉજળો ઉજળો. વાહ વાહ, આ પરમાત્માએ ચંદ્રના પાન થયા, ચંદ્ર જેવી નિર્મળ કાયા થઈ અને પ્રભુના દેહની કાંતિ પણ ચંદ્ર જેવી ઉજળી છે. માટે દીકરાનું નામ શું પાડવામાં આવ્યું? ચંદ્રપ્રભ. બોલ, ચંદ્રપ્રભ. નવમા ભગવાન સુવિધિના કાકંડી નગરીના રાજા સુગ્રીવના પત્ની હતા રામાદેવી. મહાવદ નોમના દિવસે આ પરમાત્મા એમની કુક્ષીમાં પધાર્યા. જુઓ, એક પરમાત્મા માતાની કુક્ષીમાં પધારે તો કેટલા ચમત્કાર થાય. ભગવાનની માતા તો દરેક કાર્યમાં કુશળ હતા, પરંતુ પ્રભુ જેવા પધાર્યા પહેલા કરતા પણ વધારે કુશળતા, વ્યવહાર કુશળતા, કાર્ય કુશળતા. માતા પિતાએ ભેગા મળી પ્રભુનું નામ પાડ્યું સુવિધિનાથ. સુ એટલે સુંદર, વિધિ એટલે કાર્ય, કાર્યમાં વિધિ વિધાનમાં જેવો કુશળ, એટલા માટે ભગવાનનું નામ પડ્યું સુવિધિનાથ. બોલો, સુવિધિનાથ. દસમા ભગવાન, દસમા ભગવાન આ પરમાત્મા દસમા દેવલોકમાંથી પધાર્યા છે. રાજા દ્રઢરથ અને માતા નંદા ચૈત્રવદ છઠના દિવસે ભદ્રીલપુર નગરીમાં આ પ્રભુનો આત્મા પધારે. દિવસો જઈ રહ્યા છે. એક દિવસની વાત, રાજા દ્રઢરથના શરીરમાં તાવ આવ્યો. તાવથી આખો દેહ ધગધગી રહ્યો. રાણી નંદાને સમાચાર મળ્યા. મંત્રીઓએ, વૈદ્યો, હકીમો, ડોક્ટરોને બોલાવ્યા છે. દવાઓ કોઈ કામ કરતી નથી. માતા નંદાને થયું લાવ સ્વામીનાથના સ્વાસ્થ્યના સમાચાર ગણ્યા.
માતા નંદા ઉભા થયા. રાજા દ્રઢરથની પાસે ગયા. શયનખંડમાં સૂતેલા રાજા દ્રઢરથને જોઈને માતા નંદાને ચિંતા થઈ. કેટલું બધું શરીરમાં જ્વર છે, શું કરું, કેમ કરું તો દૂર થાય. અને અંદરથી પ્રભુએ જાણે મેસેજ આપ્યો. દ્રઢરથ રાજાના શરીર પર હાથ મૂક્યો. પ્રભુના પ્રભાવથી માતાએ પિતાના શરીર પર જેવો હાથ મૂક્યો અને પિતાના દેહમાંથી જ્વર ગાયબ થયો. પ્રભુના પિતાનો દેહ શીતલ, આઈસ, બરફ જેવો ઠંડો થઈ ગયો. તાવ ચાલ્યો ગયો. જન્મ થયો. વિચારણા થઈ, શું નામ રાખશું? અને કીધું, શું વિચારવાનું હોય? પિતાએ કીધું, આના પ્રભાવે મારો દેહ જો ઠંડો થયો, શીતલ થયો, તો આ બાળકનું નામ શું રાખવાનું હોય? શીતલ. બહુ શીતલ.